અને એ ભગવાન સિચ્યુએશનનું નિર્માણ કરે છે. યાદ રાખો, વોટ એવર હેપન્સ ઇન માય લાઈફ હેપન્સ વિથ ધ વિશ ઓફ ગોડ, હેપન્સ ફોર માય ગુડ એન્ડ હેપન્સ ફોર માય પ્રોગ્રેસ. આ સિદ્ધાંત જીવનમાં રાખશો ને તો ઇન્ક્રેડિબલ લાઈફની અલ્ટિમેટ સમજણ આ છે કે મારા જીવનમાં જે કંઈ પ્રસંગ બને છે એ ભગવાનની ઈચ્છાથી બને છે, મારા સારા માટે બને છે, અને જો હું સૌડો દ્રષ્ટિકોણ રાખીશ તો મારી પ્રગતિ માટે બને છે. તમારે સવારના પર્વમાં ઓફિસમાં જવું હોય ને મોડું થતું હોય ને અગત્યની મીટિંગ હોય અને એ જ વખતે ટાયર ફાટે કારનું અને ડ્રાઈવર ના આવ્યો હોય તો તમને શું થાય? દાંત ચડે કે નહીં? ઓકે. સવારના પર્વમાં તમારે ઓફિસ જવું હોય અને ઘરમાં ગેસનું સિલિન્ડર ફાટે તો, અને તમે એમાં કામે લાગી જાઓ તો તમને દુઃખ થાય કે નહીં? સવારના પોરમાં તમારે અગત્યની ફ્લાઇટ પકડવાની હોય, હવે તો સુરતથી ઘણી શરૂ થઈ ગઈ, તમારે અગત્યની ફ્લાઇટ પકડવાની હોય અને એ જ વખતે સમાચાર આવે કે તમારા મિત્રના ફાધર ધામમાં ગયા, ઓફ થઈ ગયા, તો શું વિચાર આવે? હારો ક્યાં અત્યારે? આ બધું સાચી જ વાતો કરું છું, તમારા હૃદયના ભાવ હું બહાર કાઢું છું. આવું બધું થાય કે ના થાય? તમારે પરદેશક અગત્યની મીટિંગ હોય અને સવારના પહોરમાં તમારે ફ્લાઇટ પકડવાની હોય, તમે બાથરૂમમાં લપસી જાઓ અને પગમાં ફ્રેક્ચર થાય અને આખી ફોરેન ટ્રીપ તમારી કેન્સલ થાય 15 દિવસની, 10 અગત્યની મીટિંગ અને પ્રોબેબલી 100 કરોડનો લાભ થવાનો હોય, તો તમને કેટલું દુઃખ થાય? થાય કે ના થાય? હવે સાંભળજો, ટ્વિન ટાવર અમેરિકામાં 2001 સાલમાં તૂટ્યો ત્યારે જે લોકો એ ટ્વિન ટાવરમાં 5-7-10 વર્ષથી કામ કરતા હતા અને એ દિવસે એ લોકો ન ગયા અને એ બચી ગયા, એના કારણો બધા સવારના પોરમાં આવા જ હતા. ધીસ ઇઝ અ સ્ટોરી. 13 વર્ષથી એક વ્યક્તિ ટ્વિન ટાવરમાં કામ કરતો હતો, 40મા માળે જ્યાં પ્લેન અથડાયેલું એની ઓફિસ ઉપર જ અથડાયું. એ દિવસે 13 વર્ષથી કોઈ દિવસ એ સવારની ટ્રેન ન્યૂજર્સીથી ચૂક્યો નહોતો, પહેલી વખત ચૂક્યો. એને મેલ પણ મૂક્યો બોસને, સર આઈ એમ સોરી આઈ મિસ ધ ટ્રેન, હું બીજી ટ્રેન લઈને આવું છું. બીજી ટ્રેન લઈને ગયો સ્ટેશન ઉપર, તેને જોયું કે ધુમાડા નીકળતા હતા. એ ટ્રેન મિસ કરી એ વખતે તો ફ્રસ્ટ્રેશન આવી ગયું હશે ને? ભગવાન જે કરે છે ને એ સારા માટે કરે છે, એ ભાવ હંમેશા રાખો. દેટ ઇઝ ઇન્ક્રેડિબલ લાઈફ. એક જણાને સવારના પોરમાં ગેસનું સિલિન્ડર ફાટ્યું, અમેરિકામાં તો ઘર બધા લાકડાના, તે ઉડી ગયું આખું, ફૂરચા થઈ ગયા, એટલું બધું દુઃખ થયું એને. પછી પેલું ટ્વિન ટાવરનું સાંભળ્યું ને તેમાં બેઠેલો જ હોત જો પહોંચ્યો હોત તો, બચી ગયો. એક જણે એના મિત્રનો ફોન આવ્યો કે પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે, કોઈ છે નહીં, તું તાત્કાલિક બોસ્ટન આવ, રજા મૂકી દે. એનો ખાસ મિત્ર એટલે બોસ્ટન જવું જ પડ્યું હતું, એ બોસ્ટન ગયો એટલે ટ્વિન ટાવરમાં ગયો નહીં, બચી ગયો. એટલે મેં પહેલા વાત કરી કે આવું બધું થાય તો આપણને સવારના પરમાં ગુસ્સો આવે ને આમ અકળામણ આવી જાય કે આવું કેમ થયું, પણ એ થાય છે કંઈક સારા માટે થાય છે. ખ્યાલ આવ્યો? વોટ એવર હેપન્સ હેપન્સ વિથ ધ વિશ ઓફ ગોડ. દેટ ઇઝ ઇન્ક્રેડિબલ લાઈફ. તો જે આપણે છેલ્લે વાત કરી હતી પ્રમુખ સાંઈ મારદા પ્રસંગમાં કે સ્થિરતા રહેશે, ધીરજ રહેશે, કોઈ પણ પ્રસંગમાં અકળામણ નહીં આવે અને ખૂબ શાંતિથી આનંદમય આપણું જીવન પસાર કરી શકીશું. તો ભગવાનનું નામ સ્મરણ કરવું અને ભગવાનને કરતા હરતા જાણવા. તો અમારા ગુણાત્યાન સ્વામી કહ્યું છે તો એને અખંડ આનંદ રહેશે, અખંડ સ્થિરતા રહેશે અને કોઈ જાતની મૂંઝવણ અંતરમાં આવશે નહીં. કોઈ જાતની મૂંઝવણ ના આવે દેટ ઇઝ ઇન્ક્રેડિબલ લાઈફ. પણ મનુષ્યના જીવનમાં આવે ન આવે એવું નથી, આવે જ, પણ એને સોલ્વ સારી રીતે કરી શકીએ એ ઇન્ક્રેડિબલ લાઈફ. તો છેલ્લી વાત કરીને પૂરું કરવાનું.